બોલિવૂડની આ ટોપ 7 હિરોઈને મૂકી સાઉથ તરફ દોટ. જાણો કોણ કઈ ફિલ્મમાં આવશે, કોની સાથે. એક સમય હતો કે સાઉથને હિરોઈન બોલિવૂડ તરફ આવવા પ્રયત્ન કરતી હતી. અત્યારે એવો સમય છે કે બોલિવૂડની મોટી હિરોઈને સાઉથ તરફ દોટ મૂકી છે. દીપિકા પદુકોણ સાઉથની આગામી ફિલ્મમાં પ્રભાસની સાથે જોવા મળશે. આ ફિલ્મ નાગ અશ્વિન દ્વારા બનાવવામાં આવશે. એટલું જ નહીં, ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. કહેવાય છે કે ફિલ્મનું બજેટ 400 કરોડ છે. ઐશ્વર્યા હાલમાં મણિરત્નમની ફિલ્મ પોની ઇન સેલ્વનનું શૂટિંગ કરી રહી છે, જેમાં ચિયા, વિક્રમ, જયમ રવિ, કાર્તી, ત્રિશા મુખ્ય ભૂમિકામાં છે. બોલિવૂડની યુવા સ્ટાર આલિયા ભટ્ટ આગામી સમયમાં SS રાજામૌલીના તેલુગુ ફિલ્મ RRRમાં જોવા મળશે, જેમાં જુનિયર, NTR, રામચરણ, અજય દેવગન, શ્રેયા શરણ અને ઓલિવિયા મોરિસ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 13 ઓક્ટોબરે બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે. રવિના ટંડન લાંબા સમય બાદ મોટા પડદા પર જોવા મળશે. રવિના ફેમસ ફિલ્મ KGFના બીજા ભાગમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મમાં સંજય દત્ત પણ જોવા મળશે. કબીર સિંઘ સ્ટાર કિયારા અડવાણી શંકરની ફિલ્મમાં રામચરણ સાથે સ્ક્રીન શેર કરશે, જેનું નિર્માણ દિલ રાજુ કરશે. કૃતિ સેનન હાલમાં આદિપુરુષના શૂટિંગ કરી રહી છે, જેમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને સની સિંઘ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન તાનાજીના ડિરેક્ટર ઓમ રાઉતે કરી રહ્યા છે. અનિલ કપૂર હવે મલયાલમ ફિલ્મ એન્ડ્રોઇડ કુંજાપ્પન વર્ઝન 5.25ની હિન્દી રિમેકમાં જોવા મળશે તેવી ચર્ચા છે. 2019માં આવેલી આ ફિલ્મને ક્રિટિક્સ દ્વારા ખૂબ જ વખાણવામાં આવી હતી. સાયન્સ ફિક્શન કોમેડી ડ્રામાને રતીશ બાલકૃષ્ણન પોડવોલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સૂરજ વેંજા રામદુ અને સોબિન શાહિરે કામ કર્યું હતું. સૂરજ વેંજા રામદુનું પાત્ર અનિલ કપૂર ભજવશે એવી ચર્ચા ચાલી રહી છે. આર રાજકુમાર અને મુન્ના માઇકલ જેવી ફિલ્મો બનાવનાર ફેથ ફિલ્મ્સના વિકી રજનીએ રાઇટ્સ ખરીદી લીધા હોવાની વાત છે. તે હવે આ ફિલ્મને સોની પિક્ચર્સ ઇન્ડિયા સાથે મળીને બનાવશે. આ ફિલ્મમાં એક પિતાની વાત છે, જેનો બોન્ડ એક રોબોટ સાથે બની જાય છે. આ પિતાનો દીકરો રશિયામાં જોબ કરતો હોય છે અને તે પિતાની દેખભાળ માટે એક રોબોટ લાવે છે અને પિતાનો રોબોટ સાથે ખૂબ જ સારો બોન્ડ બની જાય છે. આ ફિલ્મની હિન્દીની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. દિનેશ વિજને તેની મેડોક ફિલ્મ્સના હેઠળ વેબ શો માટે તમન્ના ભાટિયાને સાઇન કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. તે હાલમાં જ તેમની ઓફિસની બહાર જોવા મળી હતી. તે પ્રોજેક્ટ સાઇન કરવા માટે ગઈ હોવાની ચર્ચા ચાલી હતી. આ શોમાં તેના પાત્રને ખૂબ જ સારી રીતે લખવામાં આવી હોવાની વાતો પણ ઉડી રહી છે. તે આ મહિનાના અંતમાં મુંબઈમાં તેનું શૂટિંગ શરૂ કરશે.